રાજકોટ જિલ્લાની તારીખ 8/3 બનેલા બનાવ બાબતે એચબીએન ટીવી ન્યૂઝની ટીમ મુકેશભાઈના ઘરે પહોંચી. ત્યાંનો માહોલ જાણતા તેના માતા પિતા અને પત્ની તથા તેના સગા સંબંધીઓ ન્યાય માંગી રહ્યા છે અને ડોક્ટર તથા પોલીસ પાસે જવાબ માંગી રહ્યા છે. તો હવે આનો જવાબ શું હશે તે જાણવા માટે બનાયેલા રહો એચબીએન ટીવી ન્યૂઝ સાથે. રિપોર્ટર રાધિકા પરમાર, કેમેરામેન કૃષ્ણા પરમાર સાથે. હવે આપણે મુકેશભાઈના મોટા ભાઈની મુલાકાત લઈએ. તે આ વિશે શું કહેવા માંગે છે, તે આ વિશે શું કહે છે એની આપણે મુલાકાત લઈએ. તો તમે આ વિશે શું કહેવા માંગો છો? તમે ત્યારે હાજર હતા તે સ્થળ પર અને હોસ્પિટલે કોણ હતા અને તમે એમાં હતા કે નહીં એ વિશે તમે થોડું કહો. મુકેશભાઈના અવસાનના સમાચાર મને મળ્યા એટલે હોસ્પિટલે જવા માટેની મેં તૈયારી કરી ત્યારે મારા કાકાશ્રીનો ફોન આવ્યો કે ભાઈનું ડેથ થઈ ગયું છે અને એને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી રહ્યા છે. મલ્ટી નેશનલ હોસ્પિટલનું નામ ધારણ કરીને આ હોસ્પિટલની અંદર અગાઉ પણ આવા કિસ્સાઓ બની ગયા છે એની અમે તપાસ કરી લીધી છે. મારા નાના ભાઈનું જે આ દુઃખદ અવસાન થયું છે એની અંદર ખરેખર તો આ બેદરકારી છે, સારવારની બેદરકારી. જે ઓપરેશન બાદ વય જે ખરાબ લોહી પસાર થતું હોય શરીરના કોઈ પણ ભાગમાંથી એના નિકાલ માટેની જે ટ્યુબ મૂકવી પડે એ ટ્યુબ મૂકેલી નહીં હતી અને ઓપરેશનનો જે વિભાગ હતો એના નાકનો, નાકને પૂરેપૂરું બંધ કરીને શ્વાસ લેવા માટેનું જે ખાસ ઓપરેશન કરાયું હતું શ્વાસ ન લઈ શકે અને મૂંઝવણથી અંદર જે લોહી પસાર થઈ રહ્યું હતું એ લોહી ફેફસા અને હૃદય ઉપર ઉતરતું હતું એના કારણે એને એક જોરદાર વોમિટ આવી અને વોમિટ આવ્યા પછી એના ઉપર એને એટેક આવ્યો છે અને એ રીતે એનું મૃત્યુ થયું છે. અમે આના ન્યાય માટે જરૂર પડે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું, ઉગ્ર આંદોલન કરીશું. અમે અંતે ન્યાય, અમારા ભાઈના મૃત્યુનો ન્યાય માંગીશું, પ્રજામાં જાશું, લોકો પાસે જાશું, ન્યાય માંગવા માટે અમે ઉપવાસ આંદોલન શરૂ કરીશું. તો આપણે જોયું કે તેના મોટા ભાઈ આંદોલન કરવા પણ ઉતરવા માટે કંઈ ગભરાતા નથી અને આંદોલન કરવા માટે પણ તૈયાર છે. તો હવે આને ન્યાય કોણ અપાવશે અને ક્યારે અપાવશે આ જોવા માટે તમે જોડાયેલા રહો એચબીએન ટીવી ન્યૂઝ સાથે. સગા સંબંધી સાથે મુલાકાત લે કે સગા સંબંધી બધા શું કહેવા માંગે છે, એના કાકીની મુલાકાત લે કે એના કાકી આ વિશે શું કહેવા માંગે છે. ભાઈ હોંડા લઈને અહીંથી મારા દીકરાને મોકલો અને અહીંથી ગયા બે જણા દવા લેવા. અમે એને ભેગા અહીંથી જાતા હતા તો તેને અમે ખાલી બતાવવા જ બતાવવા ગયા. અમે દાખલ કરી દીધું, દાખલ કરી અને સીધો આને શું કર્યું છે કોઈને ખબર નથી. તો એનું શું કરવાનું, મારા વહુને કેમ રાખવાની? અને આની 12 છે હજી, છોકરા નાના છે, જેઠાના નથી, જેઠાળી છાના હજી 41 વર્ષની જ ઉંમર હતી. નાનો બાર ગયો, કયો કાંઈ કરો એટલે ન્યાય આપો. ન્યાય જ જોઈએ, ન્યાય જોઈએ છે મારા પતિ. આમનું કેમ આન્સર આપી રહી નથી? હવે પોલીસ સ્ટેશન વાળા એ ન્યાય કરવો પડશે અને આનો જવાબ આપવો જ પડશે. અને હવે આગળ તમને આગળ જરૂર જણાવશું કે આ ડોક્ટર કયા ફોન ઉપાડશે, શું જવાબ આપે છે અને પોલીસ ન્યાય કરે છે.